તો ગુજરાતનું ટ્રેડિશનલ કળીનું શાક કે કોને ન ભાવે. આજે આપણે 15 લોકો માટે આ કળીનું શાક એકદમ પરફેક્ટ રીતે બનાવીશું. તો ચલો જૂની રીતે એકદમ પરફેક્ટ રેસિપી જોઈએ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું સુનિરા લેખુદાર ટ્રેસર ફૂડના કિચનમાં તમારું સ્વાગત કરું છું. સૌપ્રથમ શાક બનાવવા માટે એક મોટું વાસણ લેશું અને તેલનું પ્રમાણ આ શાકમાં વધારે હોવાથી આપણે 8-9 મોટા ટેબલસ્પૂન તેલ લેશું અને સૌપ્રથમ એક મોટું વાસણ લઈને તેમાં 3 મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું નાખીશું અને અહીં આપણે છાશનું પ્રમાણ 3 લિટર જેટલું રાખવાનું છે અને હવે મરચાંની સાથે જ આપણે 1 ચમચી મોટી હળદર લેવાની છે અને જુઓ આપણે છાશ વઘારતા હોઈએ ત્યારે છાશ બળી જતી હોય છે પરંતુ આવી રીતે મસાલો ભેળવીને છાશ વઘારીએ ને તો કદાપી આપણી છાશ ફાટતી નથી અને હવે 1 ચમચી રાઈ નાખીશું 1 ચમચી જેટલું જીરું નાખી દેશું 2 તીખા સૂકા લાલ મરચાં નાખીશું અને 1 ચમચી જેટલી હિંગ નાખીને જે આપણે છાશની મસાલાવાળી બનાવી છે તે બધી જ છાશ તેમાં ધીમે ધીમે એડ કરતા જશું અને તરત જ ઢાંકી દેવાની છે તો થોડીક છાશ પહેલાં એડ કરીને તરત ઢાંકી દેશું અને ત્યારબાદ આપણે તેને ખોલીને બધી જ છાશને એડ કરવાની છે તો ફરીથી પહેલાં 1.5 લિટર નાખી છે ફરીથી આપણે 1.5 લિટર નાખીશું આવી રીતે કુલ 3 લિટર જેટલી છાશ આપણે એડ કરવાની છે અને છાશનું પ્રમાણ ખાટું જ હોવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો શાકનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ આવશે તો 15-20 મીઠા લીમડાના પાન 2 ચમચી જેટલું મીઠું અને જો તમે લસણ ખાતા હોય તો 2 મોટી ચમચી જેટલું લસણ પણ ખાંડીને કે તમે આખી કળી પણ વઘારમાં નાખી શકો છો હવે બધી છાશ વઘાર સાથે આવી રીતે મિક્સ કરીશું અને તમે જોઈ જ શકો છો કે છાશને સેજ પણ ફાટી નથી તો આ ટ્રીક તમે અપનાવજો ખરેખર તમારું શાક સરસ થશે હવે અહીં મને ચટણીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે એટલે ફરીથી હું 1.5 મોટી ચમચી જેટલી ચટણી એડ કરી રહ્યું છું અને ઘરનું જ રેગ્યુલર મરચું મેં લીધું છે અહીં મેં કશ્મીરી મરચાંનો યુઝ નથી કર્યો ફરીથી મિક્સ કરીશું અને વઘારને ઢાંકીને થોડીવાર માટે ઉકળવા મૂકી દેશું હવે ત્યાં સુધી આપણે કળી માટેનો લોટ બાંધીએ તો અહીં મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાં બીજા મસાલા કરીએ તો અહીં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર 1 મોટી ચમચી જેટલું મીઠું નાખીશું અને સેજ પણ આપણે તેલ નથી ઉમેરવાનું ખાસ ધ્યાન રાખજો અને બધો જ મસાલો આવી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ મજાનો કૂણો એવો લોટ બાંધવાનો છે તો આ લોટ બાંધવો જ આપણા માટે ખાસ જરૂરી છે જો પરફેક્ટ તમારી કળીનો લોટ હશે ને તો પરફેક્ટ કળી પડશે અને થોડું થોડું પાણી આપણે નાખતા જઈને લોટને આવી રીતે કોણવવાનો છે અને એકદમ સ્મૂધ બનાવવાનો છે તો તમે જોઈ શકો છો કે આ પ્રમાણે લોટ સ્મૂધ હોવો જોઈએ અને થોડું પાણી લગાવીને તેને ઢાંકી દઈએ અને સાઈડમાં આપણી છાશ પણ સરસ રીતે વઘાર સાથે ઉકળી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત લુક આવી ગયો છે અને હવે આગળ જ આપણે વઘાર ઉકળી ગયા બાદ તેમાં કળી પાડીશું એકદમ જૂની રીતે મમ્મી શીખવી રહ્યા છે કે જ્યારે અમે નાના હતા ને ત્યારે આ શાક આવી રીતે મમ્મી બનાવતા ને ખૂબ જ ભાવતું બધાને અને એકદમ ઓથેન્ટિક સ્ટાઇલથી પહેલાં આવી રીતે જ કળી બનાવવામાં આવતી એક કાણાવાળી જારી લેવાની અને આ વઘાર ઉકળી ગયા બાદ તેના ઉપર જારીને ઊંધી રાખી થોડો લોટ લઈ સેજ પાણીવાળો હાથ કરીને આવી રીતે કળી પાડી લેવાની તો આવી રીતે બધી કળી પાડીને જારીને આવી રીતે થોડી થપથપાવવાની અને ગરમ ગરમ વઘાર હોવાથી તેની અંદર બધી જ કળી તમે જોઈ શકો છો કે એકદમ છૂટી રહે છે અને તમે મશીન વડે પણ કળી પાડી શકો છો પરંતુ આવી રીતે હાથેથી જો પાડેલી કળી હોય ને તો ખાવાની મજા જ પડી જાય તમે જોઈ શકો છો કે એકદમ કળી બધી જ છૂટી રહી છે તો હવે આ કળીના વાસણને આપણે ધીમા ચૂલા ઉપર ચડવા મૂકવાનું છે અને થોડી વાર ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ બાદ આપણે જોઈએ તો સરસ મજાનું શાક ઉકળી રહ્યું છે અને ફક્ત 5-7 જ મિનિટમાં આ 15 લોકો માટેનું શાક બની જાય છે અને ગેસ ઉપર તેને બનાવવા માટે 20-25 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે પરંતુ અત્યારે કોઈને આ ચૂલાની રસોઈ બનાવવી ગમતી નથી કેમ કે આંખોમાં ધુમાડા જાય પરંતુ વિચાર કરો કે એટલી હેલ્ધી પણ બને છે અને ફટાફટ પાકી જતી અને એટલી સ્વાદિષ્ટ બને છે કે એની વાત જવા દો અને ઇન્સ્ટન્ટ તમે ગાંઠિયાનું શાક અને આ રીતે મહેનત કરીને બનાવેલું શાક એમાં આસમાન જમીનનો ફેર હોય છે હવે આપણે કળીને સેજ ચેક કરીશું તો એકદમ સરસ કળી ચડી ગઈ છે અને તે મેશ થઈ રહી છે અને સેજ એવી કડક હોય ને એવી રહેવા દેવાની કેમ કે ગરમ ગરમ શાકમાં કળી બફાઈ પણ જાય છે અને કળી સેજ પણ ફેદાતી નથી એવી નવી આખી રહે છે તમે જોઈ શકો છો કે શાકનો લુક કેટલો સરસ આવી રહ્યો છે હવે આ શાક સાથે આપણે રોટલા બનાવીશું તો મમ્મીએ થોડા સમય પહેલા જ મને મલ્ટીગ્રેન આટાની રેસીપી શીખવી હતી જે મેં મારી ચેનલમાં અપલોડ કરેલી છે હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમે ત્યાં ચેક કરી શકો છો તો 1/2 ચમચી જેટલું મીઠું લેવાનું છે તેમાં થોડું પાણી નાખીને 2 કપ જેટલો આપણે આ લોટ લેવાનો છે અને તેને સ્મૂથ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે અને પાણીથી આપણે મસળતો જવાનો છે જેમ જેમ મસળીશું એકદમ સરસ
કોણો એવો લોટ રોટલા માટે તૈયાર થઈ જશે અને રોટલો તમે આસાનીથી બનાવી શકશો તો હવે આવી રીતે એક બોલ બનાવી તેને આવી રીતે થોડો થાપતો જોવાનો છે અને આવી રીતે એક ચકડું બનાવવાનું છે અને આવી રીતે ચકડું બનાવવાથી સરસ મજાનો રોટલો તમે ટીપી શકો છો અને તેને માટીની તાવડીમાં બંને બાજુ આવી રીતે ડિઝાઇન આવે એવી રીતે શેકી લેવાનો છે અને તેને અપોઝિટ સાઈડ આવી રીતે ઊંધો મૂકવાથી સરસ મજાનો તેમાં હવા ભરાય છે અને તે ફૂલી જાય છે તો એકદમ સરસ ફૂલેલો રોટલો દળિયા જેવો ખીલીને બને છે અને ખાવામાં તો એટલો સરસ કૂણો લાગે છે અને તેની ઉપર એક ચમચી તમે જો ઘી લગાવો ને તો ખાવાની મજા આવી જાય તો હું આ રોટલા ઉપર ઘી તમે માખણ પણ લગાવી શકો બટર પણ લગાવી શકો છો તો અહીં હું એક ચમચી જેટલું ઘી લગાવીને થાળીને પીરસી લઈશ તો આપણે એક તાંસળી લેવાની છે અને તેની અંદર કઢીનું શાક પીરસીશું અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું સાથે જે આપણો રોટલો બનાવ્યો છે મલ્ટીગ્રેન આટાનો તે મૂકી દેશું બે ચમચી જેટલું અથાણું મૂક્યું છે જે પણ મેં મારી ચેનલમાં અપલોડ કરેલું છે તેની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ ગુવારની કાજરી એની લિંક પણ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ સાથે ખટુમરી એવી છાશ અને આ કાઠિયાવાડી ભાણું જો આ કઢીનું શાક મળી જાય ને તો ખાવામાં તો એટલી મજા પડે કે એની વાત જવા દો એકદમ ટ્રેડિશનલ ગુજરાતી આ કઢીનું શાક કાઠિયાવાડી ઢાબાને પણ ટક્કર મારે તેવું છે અને એકદમ ઓથેન્ટિક રીતે શીખ્યું છે તો એકવાર જરૂરથી આવી રીતે કઢીનું શાક બનાવો અઠવાડિયામાં બે વાર બનાવશો તેની હું ગેરંટી આપું છું અને જો તમને આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરો જેથી બીજાને પણ ઉપયોગી થઈ શકે તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ